અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ કાર્યની શરૂઆત વર્ષોથી રામ ભક્તો દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ રામ ભક્તોના લાંબા અને સંઘર્ષપૂર્ણ આંદોલન અને લડાઈ બાદ પાંચ ઓગસ્ટ બે ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને હવે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેક લોકોમાં ઉત્સાહ છે ત્યારે 1992 થી જ મોદીજી સાથે રામ મંદિરના નિર્માણ કાર્યમાં જોડાયેલા પ્રસિદ્ધ કથાકાર પ્રફુલભાઈ શુક્લે રામ મંદિર નિર્માણને લઈ ગુજરાત ન્યૂઝ સાથે વિશેષ વાતચીત કરી હતી અનેક હિન્દુ સંગઠનો અને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નવા મંદિર નિર્માણ કરવા લાંબો આંદોલન ચલાવવામાં આવ્યું હતું

ત્યારે તેમણે ગુજરાત ન્યૂઝ સાથે રામ મંદિર નિર્માણ ને લઈ મહત્વની વાતચીત કરી હતી મેં દસ હજાર રામશીલા મોકલી છે અયોધ્યા ઓગણીસો બાણુંમાં સાઉથ ગુજરાતમાંથી ત્યારે હું વિશ્વ હિન્દુ પરિષદનો પ્રખંડ પ્રમુખ હતો પણ એક પ્રસંગ મારે ખાસ યાદ કરવો પડે ઓગણીસો બાણુંમાં નવસારીના રામજી મંદિરમાં બજરંગ દલ દ્વારા દસ હિન્દુ યુવાનોને ત્રિશુલ આપવાનો કાર્યક્રમ હતો અને એ નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં હતો અને ત્યારે નરેન્દ્રભાઈએ હાથ ઊંચો કરાવી અને અમારા બધા પાસે સોગંદ લેવડાવેલા કે સોગંદ રામ કી ખાતે હે મંદિર વહી બનાયંગે આજે અમને હર્ષ છે કે બાવીસમી જાન્યુઆરીએ એ સોગંદ ચરિતાર્થ થાય છે રામલલા બિરાજી રહ્યા છે બધાને હું ખૂબ ખૂબ મારી હૃદયાંજલિ આપું છું અંજલી આપું છું જે લોકો શહીદ થયા છે કાર સેવામાં અને જેણે અત્યાર સુધી રામ માટે કામ કર્યું છે એ બધા જ અભિનંદનના અધિકારી છે અને મારે તો ખુશાલી સાથે આપના ટીવી ચેનલના માધ્યમથી એટલું જ કહેવાનું કે આપણા પૂર્વજોએ મંદિર તૂટતા જોયા છે આપણા પૂર્વજોએ મુગલોના હાથથી મંદિર ખંડિત થતા જોયા છે આપણે ભાગ્યશાળી છીએ નરેન્દ્રભાઈ મોદીને કારણે આપણે મંદિર બંધાતા જોઈ રહ્યા છીએ આનાથી બીજો કોઈ હર્ષ હોઈ ન શકે આનાથી બીજો કોઈ આનંદ હોઈ ન શકે રામ કેવલ ભારતના જ ભગવાન નથી રામ વૈશ્વિક ભગવાન છે હું ગઈ વર્ષે સારજામાં કથા કરતો હતો ત્યારે અબુધાબીના શેખે એમ કીધેલું કે રામ કેવલ હિન્દુઓના જ ભગવાન નથી રામ આખા વિશ્વના ભગવાન છે એણે તો એના ઘરમાં રામાયણ પધરાવ્યું છે જય રામ જય જય રામની ધૂન બોલે છે અને હવે આખું વિશ્વ સ્વીકારે છે કે રામ વિશ્વના ભગવાન છે રામનો આદર્શ જ પ્રજાને સુખ અને શાંતિ આપી શકે છે રામના જેવું જીવન જ પ્રજાને ઊંચા મુકામ સુધી પહોંચાડી શકે છે એ રામનો આદર્શ છે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિરના નિર્માણ કાર્યમાં યોગદાન આપી રહ્યા છે રામ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆતથી અત્યાર સુધી મંદિરમાં સૌથી વધુ દાન ગુજરાતના રામ ભક્તોએ કર્યું છે કેમેરામેન તોશીપ સેખ સાથે જલપા મહેતા ગુજરાત ન્યુઝ સુરત